આજે આપણે સાયકલની ડિસ્ક બ્રેક રિપેરિંગ કરતા શીખીશું. આ ડિસ્ક બ્રેક રિપેરિંગ કરવા માટે એલન કીની જરૂર પડે. આ બોલ્ટ ખોલવા માટે અલગ અલગ સાઇઝની એલન કી મારા જોડે છે. તમારા જોડે ના હોય તો આવો એક સેટ લઈ લેવાનો. હું તો પંચરની જાતે કરું છું. આ તો અમે સાયકલિંગ કરવા ગયા હતા ત્યારે અમે આ ડિકેલોનમાં બિટવીન કંપનીનું સેટ લીધો હતો. આ બે બોલ્ટ ખોલવાની જરૂર નહીં પડે અને આ રિપેરિંગ કરવા માટે આ બે જ બોલ્ટ ખોલવાની જરૂર પડશે. આ બે બોલ્ટ ખોલશું. આ બોલ્ટ સાચું મૂકવાનો પછી પાછા લગાવવાની જરૂર પડશે. અમુક કોઈક બોલ્ટ ખુલતા ના હોય તો તમારે આમ અડધા અડધા કરીને ખોલી દે. આપણે જ્યાંથી બોલ કાઢીએ પછી તેના સેટ સાથે બધું મૂકી દેવું પછી પાછા લગાવતા કામમાં. અને આપણે આ રબર જેટ બંધન બધું સાફ કરીને હરખું કરશું. આ રબર પેડ કાઢવા માટે અહીંયા લોક હોય છે તે કાઢવું પડે. અડધી સાયકલોમાં અહીંયા બોલ્ટ હોય તે કાઢવાના હોય છે. તો ત્યારે આ લોક કાઢી દઈએ અને રબર પેડને બહાર કાઢી દઈએ. અને તેમાં આમ ઘસારો થઈ ગયો હોય તો તેને સાફ કરીને આપણે લગાવી દઈશું તેથી લોક લાગવા મળશે. આ દેખાય છે આ લીસા થઈ ગયા. તેને સાફ કરી પછી લગાવીશું ને તો બ્રેક એકદમ મસ્ત અર્થી લાગીશે. તમારા જોડે કોઈ બી આવા સાધન હોય કે આ સાધનો ના હોય તો કોઈ પણ કાર્ડ પેપર લઈને તેને આમ ઘસવા માંડવાનું. આ લીસું હતો ભાઈ ખરબચડું થઈ ગયું. આવું ખરબચડું થઈ ગયા ભાઈ. હવે આપણે ફિટિંગની પ્રોસેસ ચાલુ કરશું. આમાં કઈ વાયર ને ખોલવાની જરૂર નથી. આ તો આના ઘસાઈ જાય એટલે આ ખેંચી એટલે આના અહીંયા વચ્ચે ડીસ આવી જાય અને બ્રેક લાગી જાય. તો આ લીસું થઈ ગયું ને એટલે તો બ્રેક લાગતી ના હોય. પછી એને ખોલીને ખડબચડો કરી નાખવાનો એટલે ડીશના અહીંયા ડીશ વચ્ચે આવે એટલે આમ ચોટી જાય ને એટલે બ્રેક લાગી જાય. હવે આપણે ડીશ સાફ કરી દઈશું. સારા કપડે એકદમ ચોખ્ખું કરી દેવાનું એટલે આમ બ્રેક લાગે બ્રેક લાગે. કેરોસીન પેટ્રોલ એવા બધા સાધનો તો સાસુન પેટ્રોલ થી પણ સાફ કરી દે. કેરોસીન અને પેટ્રોલ થી પણ સાફ કરી શકે. બ્રેક
લાગવાની ચાલુ થઈ ગઈ, હવે ખાલી ફિટિંગ કરવાનું બાકી છે. હવે ફિટિંગ કરી દઈશું. બોલ ફિટ કરી દે. તમને લાગતો હોય તો બધા બોલ ટાઈટ કરી દેવાના. આ બધા જેટલા બોલ્ટ હોય બધા ટાઈટ કરી દેવાના, એટલે આમ બ્રેકર. જો આપણે થઈ ગઈ બ્રેક તૈયાર. હવે બ્રેક થઈ ગઈ છે, હવે આપણે ટ્રેક કરી લઈશું. તમને ખબર ના પડી હોય તો તમે આ કમેન્ટ કરજો, તો તમને અમે રિપ્લાય આપી દઈશું.